વાત કરીશું ગામની ગત મોડી રાત્રે પશુ પર થયો હુમલો જંગલી જાનવરે હુમલો કર્યો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે ખેતરમાં પણ જંગલી જાનવરના પંજાના નિશાન જોવા મળ્યા વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર તપાસ શરૂ કરી છે આ ગામ પણ વસ્ત્રાલમાં દીપડો આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા ત્યારે હાલ એક પશુનું મરણ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે

શું લાગે છે દીપડો હોય શકે શંકા શું લાગે શંકા તો હવે જાનવર માર્યું છે એટલે દીપડો બી હોય શકે અને કોઈ બીજું ભયાનક જાનવર હોય શકે પંજા કેવા પ્રકારના નજર પડે દીપડા નહીં લાગે છે અને કોઈ બીજા જાનવરના ના કહે છે બીજા બે ચાર સાહેબ આવ્યા હતા તમારા જેવા એમને બે ત્રણ પ્રકારનું બતાવ્યું છે તમે શું કહેશો કે જે છાપ છે પગલા જે છે કોના નજરે પડે છે ફોરેસ્ટના અધિકારીઓ સાથે વાતચીત થઈ તમારી તો એમણે શું કીધું એમણે એમ કીધું કે આપણે પેલું શું કે જરાવ કે ને એ કે એમ કે અને બે સયમ જોવાણ માં બી આવ્યો છે અને પગલા બી અગાડ જે ખેતરમાં પાણી વાળી તું ને એ ખેતરમાં માં પગલા બી દેખાવામાં આવ્યા છે તમે શું કહેજો શું જાનવર છે કે આપણે આપણ લાગે દીપરા પગલા દીપરા ના બીજું મારણ જે જે પ્રમાણે કરેલું છે નથી શું લાગે છે દીપરા માં પર લાગે મને એટલે આપ ખેતી કરો છો આપને શું લાગે છે જરે કે પીડું તો ખરા ના ના જરે ભર્યું પણ લાગે મને દીપરા પગલા

આટલા વર્ષથી આપ ખેતી કરો છો ઝરખનું મારણ લાગે ને જોતા તમને અમે એ તો ઝરખ માંથી શું કે હમણાં કોઈ દાડ જોયેલું ને એટલે આપણને ખબર ના પડે કે શું છે બરો હા અંદાજ આપણે આપડે એમ કઈ શકીએ કે જરાક હશે પણ એકદમ એકદમ ચોક્કસ આપણે ચાલુ કઈ શકીએ દીપડો કહી શકાય હવે લોકોની અફવા એવી છે પંદર થી કે દીપડો છે ગામમાં હા મીડિયા લોકો પોસ્ટ નાખે છે વોટ્સઅપ પર જગ્યા આવી લાગે છે કે આ ભાઈ અહીંયાના ખેતરનું છે એવું અને પછી વિડીયો વાયરલ થયો કે પકડાયો છે હવે પકડાયો છે તો આ દીપડો બીજો જાનવર ક્યાંથી આવીને પાડવા ને મારી ગયો પણ લાગતું નથી કે એક હોય કે બે હોય કે ત્રણ ની સંખ્યા હોય એના બચ્ચાના બી

આસપાસના વિસ્તારોની અંદર જે પગલાં જે છે એ જોવામાં આવી રહ્યા છે અને પાંજરા મૂકવા માટેની તજવીજ જે છે હાથ ધરવામાં આવેલી છે ત્યારે આ ઘટનાથી અહીંયાના સ્થાનિક લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ જે છે ઊભો થઈ રહ્યો છે કેમેરામેન એસપી શર્મા સાથે ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ